સલામ અલેકુમ બાળકો. ધોરણ બે માં હવે આપણે સ્વાધ્યાય પોથીનું પેજ નંબર 30 થી આગળ જોવાનું છે. પ્રકરણ છે 10, અમારા અંકો ઉમેરો, એનો પ્રશ્ન નંબર 3 છે. બરાબર છે, એમાં સરવાળા કરવાના છે કે 12 થી તમે 20 સુધી જવું હોય તો કેટલા ઉમેરવા પડે, તો કે 8. 14 થી 25 સુધી જવું હોય તો કેટલા ઉમેરવા પડે, તો કે 11. 13 થી 24 સુધી જવું હોય તો તમારે કેટલા ઉમેરવાના છે, તો કે 11. પછી તમારે 7 થી ગણતા તમે 25 સુધી જાઓ તો તમારે જોવાનું કે કેટલા ઉમેરવા પડે છે, તો કે 18. એ જ રીતે તમારે અહીંયા એવું 11 થી 16 સુધી જવું છે, એવું સમજવાનું પાછળથી કે 11 થી 16 સુધી જવું છે. જવાબ તમારો 16 છે તો તમારે કેટલા ઉમેરવાના આવે છે, 5. એ જ રીતે તમારે અહીંયા જોવાનું કે 21 થી 29 સુધી જવું છે તો તમારે કેટલા ઉમેરવાના આવશે, 8. પછી 18 થી 27 સુધી જવું હોય તો 9. પછી 6 થી 17 સુધી જવું હોય તો 11 ઉમેરવાના. 17 થી 30 સુધી જવું હોય તો કેટલા ઉમેરો છો, 30. 13 થી 18 સુધી જવું હોય તો 5. 7 થી 20 સુધી જવું હોય તો 13. અને 14 થી 28 સુધી જવું હોય તો 14. 17 થી 21 સુધી જવું હોય તો 4. આ તમને આગળ જે બતાવ્યું છે પેજ નંબર 29, એ રીતે તમે કરી શકો છો. હવે અહીંયા તમારે જુઓ, 3 રકમના સરવાળા છે, તે પણ 8 જ, પણ એકદમ સિમ્પલ છે અને તમને બતાવ્યું છે કે કેવી રીતે. પદ્ધતિ 1 એવું કીધું છે કે જુઓ, પહેલાં 2 સરવાળો કર્યો અને પછી છે એના પછી જે જવાબ આવે એમાં પાછળની સંખ્યાઓ ઉમેરી. અલગ અલગ 3 રીતો બતાવી છે કે તમે કઈ રીતે સરવાળો કરી શકો છો. તો અહીંયા જુઓ, પહેલી રીતે એવું કીધું છે કે તમે 2 માં 4 ઉમેરો, તો કે 6. પછી પાછા તમે 6 અને 6 સરવાળો કરો, તો કે 12. પછી શું કીધું છે તમારે પદ્ધતિ 2 કે પહેલાં અને છેલ્લા, એટલે કે 7 ને 2 9, અને એમાં પછી તમે 8 ઉમેરો, તો કે 17. પછી પદ્ધતિ 3 શું કીધું છે પાછળના 2, કે 8 ને 5 13, 13 માં 3 ઉમેરો તો 16. તમે અલગ અલગ રીતે સરવાળા 3 પદ્ધતિ કરી છે, તમને જે ફાવે એ રીતે તમે સરવાળા કરી શકો છો. છેલ્લો દાખલો છે 6 અને 5. આપણે તો એકદમ સિમ્પલ છે, પહેલે આ જ રીતે કરવાનું કે ભાઈ 5 માં 6 ઉમેરો, તો કે 11, અને 11 માં ફરી 6 ઉમેરો, તો કે 17. ડાયરેક્ટ 3 રકમના ના ફાવે તો પહેલાંને બીજા સાથે સરવાળો કરી, જે જવાબ આવે એને ત્રીજા સાથે સરવાળો કરીને જવાબ લાવો. આ રીતે 4 ને 5, તો કે 9. 9 ને 6, તો કે 15. 9 ને 3 12. 12 ને 4 16. 8 ને 3 11. 11 ને 4 15. તો આ રીતે તમે સરવાળા કરી શકો છો. 4 ને 4 8. 8 માં 4 ઉમેરે તો 12. 2 માં 6 ઉમેરે તો 8. 8 માં 3 ઉમેરે તો 11. 6 ને 4 10. 10 ને 8 18. 7 ને 4 11. 11 ને 7 18. 3 ને 4 7 અને 0. 7 માં 0 ઉમેરે તો 7 ના 7. 6 ને 3 9. 9 ને 4 13. 9 ને 5 14. 14 ને 1 15. 6 ને 5 11. 11 ને 7 18. 9 ને 2 11. 11 ને 1 12. 5 ને 2 7. 7 ને 5 12. 6 ને 7 કેટલા, તો કે 6 ને 7 13. 13 ને 8 21. 6 ને 2 8. 8 ને 7 15. 8 માં 9 ઉમેરીએ તો 9 ને 9 18 ને 1 17. 9 ને 9 18 ને 1 19. અને 8 ને 8 16 ને 1 17. બરાબર છે, 8 માં 9 ઉમેરીએ તો 17, એમાં 4 ઉમેરીએ તો 21. 18 19 20 અને 21. હવે એવું કહે છે કે ઉદાહરણ કરો, સરવાળો કરો. આ એ જ છે, પહેલાં આડો સરવાળો હતો, હવે તમારે ઊભો સરવાળો છે. પગલું 1, પહેલાં 2 માં 9 ઉમેર્યા, પછી 11 જવાબ આવ્યો, પછી પગલું નંબર, પહેલાં રકમ લખેલી છે પગલું 1, પછી પગલા નંબર 2 ઉપરની 2 રકમનો સરવાળો કર્યો અને જે જવાબ આવ્યો એને પગલા નંબર 3 ત્રીજી રીતે કર્યો. એટલે કે તમે જે આગળ બતાવ્યું છે ને એ જ છે. તો એ તો આપણે સમજી ગયા કે સરવાળો કરો. પહેલાં તમારે એવું કહે છે કે 5 માં 4 ઉમેરીએ તો 9, એ પગલું, અને પછી 9 માં 2 ઉમેરીએ તો 11. 7 ને 2 8. આ પછી 8 માં 8 ઉમેરો. 7 ને 2 9 સોરી 7 ને 2 9, અને 9 માં તમે 8 ઉમેરો તો 17. 9 ને 3 12. 12 ને 1 13. પછી 7 માં 4 ઉમેરો તો 11. 11 ને 7 18.
પછી છે 6 4 10 10 ને 5 15, 6 2 8 ને 0, એટલે આ સરવાળામાં તો વાંધો નહીં કે 8 ની નીચે 0 હોય તો 8 ના 8 જ આવે. પછી 8 ને 8 16, 16 માં 9 ઉમેરો 25, 8 વત્તા 2 10, નીચે 0, 10 ના 10, 6 ને 1 7 અને 9, એટલે કે 9 ને 1 10 ને 6 16. પછી હવે તમને જે કહેવા માગે છે એ જુઓ કે આપેલ અંકોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ સરવાળા અલગ અલગ રીતે બનાવો. બે રીતથી બનાવવાના છે. એક અંકનો એકથી વધારે વખત ઉપયોગ કરી શકાય, બરાબર છે? તો આ રીતે તમારે સૂચના મુજબ કરવાનું છે. જુઓ, 14 મેળવો, 16 મેળવો, બરાબર. તો આ રીતે આપણે સરવાળા કરવાના છે કે 16 કેવી રીતે કરીશું, તો કે 8 ની અંદર 5 ઉમેરે તો 13 ને 3 16. 9 કેવી રીતે કરીશું, તો કે 5 5 ને 3 8, 8 ને 1 9, બરાબર છે? પછી 11 કેવી રીતે સરવાળ બનાવીશું, તો કે 4 4 ને 5 9 9 2 11, 18, તો કે 9 9 માં 7 ઉમેરો, અને પછી 9 9 ને 1 10 ને 6 16 ને 2 18, 5 ને 3 8, 8 ને 2 10, 5 ને 4 9 9 3 12, 8 ને 9, 8 ને 1 16 ને 17 ને 5 22. તો આ રીતે તમે સરવાળા પણ કરી શકો છો. હવે તમને એવું કહે છે, પ્રશ્ન નંબર 7, આપેલા કાણામાં અંક દર્શાવ્યા મુજબના જીવડા સંતાયેલા છે, ઘરોળી તેને ખાવા કયો રસ્તો પસંદ કરશે? ઘરોળી માત્ર લીટી પર જ ચાલી શકે છે, બરાબર? તો જ્યાં જ્યાં લીટીઓ હોય ને ત્યાં જ ઘરોળી ચાલે, બરાબર? તો આ રીતે તમારે લખેલું છે એ રીતે જવાનું. 12 જીવડા ખાવા માટે ઘરોળી કયો રસ્તો પસંદ કરશે? તો સરવાળો 12 થવો જોઈએ, 3 ને 1 4 4 ને 8 12. 13 જીવડા માટે, તો કે 7 7 ને 3 10, 10 ને 3 13, બરાબર છે? તો આ રીતે તમે કરી શકો છો. 15 જીવડા ખાવા ઘરોળી કયો રસ્તો પસંદ કરશે? તો કે 8 ને 3 11 11 ને 4 15, બરાબર. આને તમે બીજી રીતે બી કરી શકો છો, કેમ કે 2 વાર 3 આવ્યા છે, ધારો કે 8 8 ને 3 11 11 ને 2 13, એટલે કે 8 વત્તા 3 વત્તા 2 વાળો રસ્તોથી તમે પસંદ કરી શકો છો. હવે એવું કહે છે, 14 જીવડા ખાવા માટે કયા 3 રસ્તા પસંદ કરશે? તો કે 7 ને 3 10 ને 4 14, 5 ને 2 7 ને 7 14, 8 ને 5 13 ને 1 14, આ રીતે આ રસ્તા પસંદ કર્યા છે. પછી એવું કહે છે, 16 જીવડા ખાવા માટે ઘરોળી કયા કયા 2 રસ્તા પસંદ કરશે? 5 નો 2 નો 3 નો 6 નો, ટોટલ 16 થાય છે, 8 3 4 અને 1, એનો પણ સરવાળો તમારે 16 થાય છે, બરાબર છે? હવે એવું કહે છે કે વેપારીએ દુકાનમાંથી ખરીદેલા માલની વિગત આપી છે, તો તેને એક કિનારેથી બીજા કિનારે નાવમાં જવાનું છે. નાવ વધુમાં વધુ 30 કિલો વજન જ લઈ જઈ શકે તેમ છે. તો વેપારી ત્રણેય વસ્તુઓમાંથી 30 કિલોગ્રામ વજન બીજા કિનારે કઈ કઈ રીતે લઈ જશે? ખાલી સ્થાનમાં સાચો જવાબ લખો. ડુંગળી 9 કિલોગ્રામ, બટાકા 20 કિલોગ્રામ અને કોબીજ 6 કિલોગ્રામ, જેની અલગ અલગ રીતો બનાવે. જો બધામાં 9 9 9 કિલોગ્રામ તો ડુંગળી છે જ, અને પાછળ કોબીજ બી છે, એકમાં 5 કિલોગ્રામ, એકમાં 4 કિલોગ્રામ, એકમાં 2 કિલોગ્રામ, એકમાં 6 કિલોગ્રામ, તમારે ટોટલ કેટલું કરવાનું છે? 35. તો જે વચ્ચેનો અંક ખૂટતો હોય તો અમારે મૂકી દેવાનો, બરાબર? તો કે 9 ને 5, આપણે 30 કિલોગ્રામ કરવાનું છે, અહીંયા 35 કિલોગ્રામ છે ટોટલ, આ ત્રણેયનું 35 છે, પણ અહીંયા તમને ઉપર સૂચનામાં કીધું જ છે કે 30 જ કિલો વજન લઈ શકે છે. તો તમારે 30 જે રીતે આવે બધાનો સરવાળો એ રીતે કરવાનો. 9 કિલોગ્રામ ડુંગળી છે ને 5 કિલોગ્રામ કોબીજ છે, એટલે 14 કિલોગ્રામ થઈ ગયા. તો બીજા કેટલા ખૂટ્યા હતા કે 16 કિલોગ્રામ. એ 16 કિલોગ્રામ શું હશે? વચ્ચે બટાકા. 9 કિલોગ્રામ ડુંગળી, 4 કિલોગ્રામ કોબીજ, એટલે 13. તો 17 કિલોગ્રામ શું હશે? બટાકા. 9 કિલોગ્રામ ડુંગળી અને 2 કિલોગ્રામ કોબીજ, એટલે 11. તો 19 કિલોગ્રામ શું હશે? બટાકા. એ જ રીતે નીચે પણ 9 કિલોગ્રામ 9 કિલોગ્રામ 9 કિલોગ્રામ, પછી બટાકા બી આપ્યા છે. તો છેલ્લે શું આવશે? આપણે બધામાં 30 કિલો કરવા હોય તો કોબીજ, અહીં બધે શું આવશે? કોબીજ 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 9. તો પહેલાં 2નો સરવાળો કરો, સિમ્પલ, બધામાં પહેલાં 9 તો છે જ, એમાં 15 ઉમેરો, તો 9 15 ને 9 24, તો બીજા કેટલા ખૂટ્યા? 6 કિલોગ્રામ કોબીજ, 30. પછી 20 છે અને 9 29, તો 1 જ કિલોગ્રામ કોબીજ,
18 કિલોગ્રામ બટાકા છે અને 9 કિલોગ્રામ અને 9 તારીખ 27 તો 3 કિલોગ્રામ કોબીઝ. આ રીતે તમારે ખાલી ટોટલ તમારે 30 જ કરવાનું છે. 20 ને 9 29 તો 1 કિલોગ્રામ કોબીઝ હશે. હવે આવીશું પ્રશ્ન નંબર 9 દાખલા ગણો. અશોક પાસે 7 લખોટીઓ છે. શૈલેષે તેને 6 લખોટીઓ આપી તથા દિલીપે તેને 9 લખોટી આપી એટલે 3 રકમના સરવાળા છે. અંતે આપણે જોવાનું કે કુલ લખેલું આવે તો સરવાળું. 7 7માં 6 ઉમેરો તો 13 13માં 9 ઉમેરો તો 22 જે આપણે 3 રકમના આગળ શીખી ગયા છે. નમન પાસે 4 રૂપિયા, નયન પાસે 6 રૂપિયા અને નરેન પાસે 9 રૂપિયા છે તો ત્રણેયના મળીને કુલ કેટલા રૂપિયા થાય? તો આ રીતે તમારે વિગતથી બતાવવાનું. 4 રૂપિયા નમન, 6 રૂપિયા નયન અને 9 રૂપિયા નરેશ. તો 6 4 10 ને 9 19 રૂપિયા કુલ થાય. બરાબર. બિટ્ટુ પાસે 9 કચુકા, બબલી પાસે 2 કચુકા અને ઢબલી પાસે 2 કચુકા. ત્રણેયના મળીને કુલ કેટલા થાય? તો કે 9 વત્તા 2 વત્તા 2, 9 ને 2 11 ને 2 13. બરાબર. હરેશ પાસે 63, પરેશ પાસે 67 અને નરેશ પાસે 68 છે. ત્રણેયના મળીને કુલ કેટલા શર્ટ થાય? તો કે 3 વત્તા 7 વત્તા 8 કેટલા થશે? 18. તો આ રીતે તમારે કુલ શર્ટ લખી શકો છો. ઉષા પાસે 8 મણકા, નિશા પાસે 3 મણકા, દિશા પાસે 3 મણકા. ત્રણેયના મળીને કુલ કેટલા થાય? તો કે 8 8 ને 3 11 11 ને 3 12 13 અને 14. કુલ મણકા કેટલા થશે તમારી? 14. તો અહીંયા બાળકો સ્વધે પોથીમાં પેજ નંબર 30 થી 34 સુધી તમારે નોટમાં લેસન કરવાનું છે. આજના માટે આટલું જ. અલ્લાહ હાફિઝ બાળકો.